हेलो नमस्ते विद्यार्थी मित्रों मुलिया नाना दरिया वासुदेव विद्यालय ने YouTube चैनल में आपनो हार्दिक स्वागत करू छु। आज आपरे विद्यार्थी मित्रों धोरण 7 विषय विज्ञान विज्ञान और टेक्नोलॉजी में आपरे चैप्टर 1 જોઈ રહ્યા છીએ વનસ્પતિ માં પોષણ। એમાં આજે આપણે જોવાનું છે કે વનસ્પતિઓ જે છે એ વિચાર ક્યાં ક્યાં પ્રકારે ત્યાં પોષણ મેળવે છે અને ખોરાક મેળવે છે અને ખોરાકમાંથી પોતાનું પોષણ મેળવે છે। હવે આપણે એ જાણી લીધું છે કે દરેક વનસ્પતિઓ જે છે वनस्पति क्या क्या प्रकार वनस्पति बीजा क्या क्या प्रकार पोषण मेरे पहले सफर जो अमरवेल हरिद्रव्य धरावती नहीं प्रकाश संश्लेषण क्रिया खोराक बनावानी क्रिया करी शकती नथी। खोराक माटे जे ते बीजी वनस्पति ऊपर ध्यान राखवू पड़े छे एटले आधार राखवो पड़े छे। हवे आपणे अहीं बीजो एक्झाम्पल जोवानुं छे कि वनस्पतिओ जे छे बीजा क्या प्रकारे पोषण मेळवे छे। तो एमां छे कीटाहारी वनस्पतिओ। हवे तमने ए जाणीने आश्चर्य थशे कि एवी घणी बधी एवी पण वनस्पतिओ छे कि जे खोराक तरीके अन्य जंतुओं के कीटकों खोराक तरीके उपयोग करे। आपने आज नवाई मिला अपने एवं सांभ्यू के नाना मोटा जंतुओ हो कीटको हो त्या कोई वनस्पति खोराक तरीके उपयोग करता हो आ तो अँ ऊँ से वनस्पति खोराक तरीके कोई कीटको उपयोग करे। तो आ बाबते आपने नवाई लगे आ बाबत है तो कि आश्चर्यजनक है। हाँ विद्यार्थी मित्र एवं वनस्पति हो खोराक तरीके अन्य कीटको ना उपयोग करे जाते खोराक बना सकती नहीं हरिद्रव्य धरावती कीटको ना उपयोग करे। तो कीटाहारी वनस्पतिओ कई रीते खोराक मेळवे छे वनस्पतिओ विशे सांभळ्युं छे के जे वनस्पतिओनो खोराक तरीके उपयोग करती होय त्यारे सांभळ्युं छे के एवी पण वनस्पति होय छे के जे खोराक तरीके बीजी બીજા કોઈ કીટકોનો ઉપયોગ કરતી હોય છે અથવા તો કોઈ નાના મોટા પ્રાણીઓનો ઉપયોગ કરતી હોય છે। એવી વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરે છે। શું તે આશ્ચર્યજનક નથી। એવી પણ વનસ્પતિઓ છે કે જે ખોરાક તરીકે નાના મોટા જંતુઓનો કીટકોનો ઉપયોગ કરે છે અને તેનું સંપૂર્ણ રીતે પાચન કરીને તેનો ખોરાક મેળવે છે। તો આ બાબત જે છે આપણા માટે કેવી છે નવાઈની બાબત છે આપણને જાણીને નવું લાગે કે આપણે ક્યારે આવું જાણ્યું હતું નથી ક્યાંય સાંભળ્યું હતું નથી। આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે। હવે આપણને પ્રશ્ન થાય કે આ જે વનસ્પતિઓ છે એના જે તે પાંદડાનો રંગ હોય છે જે પણનો રંગ હોય છે એ શું લીલો હોય છે કે બીજો હોય છે। તો હા આ જે વનસ્પતિઓ છે એમાં ઘણી બધી વનસ્પતિઓ એવી હોય છે કે જેના પાંદડાનો રંગ લીલો હોય છે અને ઘણી બધી વનસ્પતિઓ એવી હોય છે કે લીલા સિવાયનો પણ અન્ય રંગ જોવા મળે છે। આ વનસ્પતિમાં પર્ણ એ કળસ અથવા જગ જેવી રચનામાં ફેરવાઈ જાય છે। અને વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ છે કળસ પર્ણ નામની વનસ્પતિ। वनस्पति नाम कड़स बराबर खास तो आनस्पति हो रचना के बंधारण केव कई रीते कीटको ना उपयोग खोराक तरीके करे कई रीते कीटको ना शिकार करे कई रीते एक कीटक खोराक तरीके सरल स्वरूप में संपूर्ण रीते पाचन करी नाखे छे अने तेमांथी ए पोतानो बुद्धि अने विकास करे छे। तो के आ जे वनस्पतिओ छे एमां ई पर्ण एटले कड़स अथवा जग जेवी रचना में फेरवाई जाए छे। आ वनस्पतिओ जे पर्णनो भाग होय छे एनो आकार केवो छे तो तमे लोकोए तमारा घरमां खूब के ई कड़स जोयो हशे कड़स जग अथवा जो कड़स ने जो हो तो तब तक जग जो हे जग जग ना आकार केव प्रकार आकार होना जीवी रचना फेरवाई जाए पर्ण ना अग्र भाग ढाकड़ जीवी रचना बनाए आ पर्ण ऊपर ना भाग हो मूक कहवा मूक केव तो ढाकड़ जो हो कोईप ते जो कि कोईपण वस्तु हो ढाकण हो तो ढाकण ना काम शू हो तो वस्तु होने खोलवा बंद करने काम हो तो अँपे
આ વનસ્પતિનો જે પર્ણનો જે અગ્ર ભાગ છે, જે મુખ્ય ભાગ છે આગળનો, કેવું હોય છે તો કે એ ત્યાં ઠાકર જેવું કામ કરે છે, એટલે ખોલવાનું અને બંધ કરવાનું કામ કરે છે. ઠાકર જેવી રચના બનાવે છે, જે કળશનો મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. ઠાકરનું જે ભાગ હોય છે, ઠાકર જેવો ભાગ શું કરે છે તો કે આ જે કર્ણ છે, જે કોઈ પણ એ કળશ છે એનો જે મુખ્ય ભાગ જે છે, જે મુખનો ભાગ એટલે કે જે મેઇન જે એનો એ મોઢાનો ભાગ હોય તેને ખોલી અથવા તો બંધ કરી શકે છે. આ એનું કામ હોય છે. ફરીથી પણ રિપીટ કરી દઈએ, આ જે વનસ્પતિઓ હોય છે બરાબર, એના એ પાંદાની રચના કેવી હોય છે તો કે એનું જે એ પર્ણ છે એનો આકાર કેવો હોય છે, જગ જેવો હોય છે, એ કળશ જેવો હોય છે, અને તેનો જે મુખ્ય ભાગ જે છે બરાબર એ ત્યાં ઠાંકર જેવું કામ કરે છે, એટલે કે તેના મુખને ખોલવાનું કે બંધ કરવાનું કામ કરે છે. આવેલી હોય છે તેની અંદર બાળ જેવી રચના આવેલી હોય છે. હવે આ જે કળશ પર્ણ જે છે, આ જે પાંદુ છે કે જેનો આકાર જગ જેવો હોય છે, કળશ જેવો હોય છે, તેની અંદર ત્યાં વાળ આવેલા હોય છે બરાબર. ટૂંકમાં એક પ્રકારની જાળા જેવા સૂક્ષ્મ પાતળા વાળ જેવી રચના અંદર જોવા મળે છે, જેમાં અંદર કીટક પ્રવેશે છે ત્યારે ફસાઈ જાય છે અને ભાંગળ બંધ થઈ જાય છે. અને જ્યારે આ પાંદડાને જ્યારે કોઈ પણ એ કીટકનો શિકાર કરવાનો હોય છે ત્યારે એનું મુખ ખોલી નાખે છે. પછી જેવું જેવું કોઈ કીટક એમાં અંદર પ્રવેશે છે તેવું જ આ જે ભાંગળવાનો ભાગ છે બંધ થઈ જાય છે, અને આ જે કીટક છે એ તેમાં રહેલા જે વાળ જેવી રચના છે એ વાળ જેવી રચનામાં અંદર ફસાઈ જાય છે, જેથી તે સહેલાથી બહાર નીકળી શકતું નથી. અને જેવો અંદર કીટક ફસાઈ જાય છે, જેવો અંદર કીટક પ્રવેશે છે, ત્યાં તે જે ઠાકર જેવી રચના છે એ પોતાના મુખને બંધ કરી લે છે. ઠાકર બંધ થાય છે. આ કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્રાવથી કીટકોનું પાચન થાય છે બરાબર, કે જેવો કીટક જે છે અંદર પ્રવેશ છે તેવું તે વાળમાં ફસાઈ જાય છે, અને આ જે ઠાકર જે છે એ બંધ થઈ જાય છે. હવે ઠાકર બંધ થઈ જાય છે ત્યારબાદ શું થાય છે તો કે આ જે પર્ણમાં જે કીટક ફસાઈ ગયેલું છે અંદર, એને હવે તેનું સંપૂર્ણ રીતે પાચન કઈ રીતે થાય છે આપણને એ પ્રશ્ન થાય કે અંદર જાળો પ્રવેશી ગયું છે બરાબર, ફસાઈ ગયું છે, ઠાકર બંધ થઈ ગયું છે, પણ એ જે કીટક છે એનું ખોરાકમાં કઈ રીતે રૂપાંતર કરે છે, આ જે વનસ્પતિ જે છે કીટક ખોરાકમાં કઈ રીતે તેને ફેરવી નાખે છે તો કે એ વનસ્પતિમાં એવા સ્થાવો હોય છે, એવા દ્રવ્યો હોય છે, પાચક દ્રવ્યો હોય છે કે જે તે કીટકને ત્યાં સરળ સ્વરૂપમાં એટલે કે ખોરાકમાં તેનું રૂપાંતર કરી નાખે છે, અને પછી તેમાંથી તે પોષણ મેળવે છે. આપણે જેમ કે મનુષ્યમાં જે શરીરમાં એ પાચક રસો હોય છે કે જે ખોરાકમાં ભળીને ખોરાકનું સંપૂર્ણ રીતે પાચન કરી નાખે છે અને શરીરને એ ખોરાકમાંથી શક્તિ પૂરી પાડે છે, તો આ વનસ્પતિમાં પણ એવું છે કે એ કીટક છે જે તે કીટકનો તેને શિકાર કરેલો છે, એ કીટકનું સરળ સ્વરૂપમાં ફેરવવા માટે તેને ખોરાકમાં ફેરવવા માટે એવા એવા એ પાચક ઉત્સેચકો એટલે કે એવા દ્રવ્યો આવેલા હોય છે, એવા પદાર્થો આવેલા હોય છે કે જે આ કીટકને સરળ સ્વરૂપમાં એટલે કે ખોરાકમાં ફેંકી નાખે છે, અને કીટકનું સંપૂર્ણ રીતે એ પાચન થાય છે અને પોષક તત્વો શોષાઈ જાય છે, અને એ કીટકના જે ખોરાકમાંથી એ પાચન થઈને જે પોષક તત્વો ઉત્પન્ન થાય છે, જે પોષક તત્વો મળે છે એને તે વનસ્પતિમાં જ શોષાઈ જાય છે, વનસ્પતિ દ્વારા તેનું પોષણ થઈ જાય છે, કે જેથી તે વનસ્પતિને પોષણ મળે છે. આ રીતે ખોરાક તરીકે કીટકોનો ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિઓ કહે છે, એટલે કે આ રીતે એવી જે વનસ્પતિઓ છે કે જે ખોરાક તરીકે નાના મોટા જંતુઓનો કે કીટકોનો ઉપયોગ કરે છે, આવી વનસ્પતિઓને કેવી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે તો કે તેને કીટાહારી વનસ્પતિઓ કહેવામાં આવે છે. અહીંની વ્યાખ્યા પૂછાઈ શકે છે કે એ કીટાહારી વનસ્પતિઓ એટલે શું, એની વ્યાખ્યા આપો તો ક્યારે વ્યાખ્યામાં આપણે માત્ર એટલું જ કહેવાનું છે કે એવી વનસ્પતિઓ કે જે ખોરાક તરીકે નાના મોટા જંતુઓનો કે કીટકોનો ઉપયોગ કરે છે, એવી દરેક વનસ્પતિઓને કેવી કહેવાય છે, કીટાહારી વનસ્પતિઓ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આનો જે પ્રશ્ન છે એ ત્યાં એ મુદ્દાસર ઉત્તરમાં પૂછાઈ શકે છે, 2 માર્ક્સના પ્રશ્નમાં, 3 માર્ક્સના પ્રશ્નમાં કે 4 માર્ક્સના પ્રશ્નમાં. જો એ કીટાહારી વનસ્પતિઓનું ઉદાહરણ કહેવાનું કહે કે એવી જે વનસ્પતિઓ છે કે જે કીટક તરીકે જે ખોરાક તરીકે કીટકોનો ઉપયોગ કરે છે એનું એક્ઝામ્પલ આપો તો ત્યાં આપણે આ જે કળશપર્ણનું જે એક્ઝામ્પલ જોયું કે તે કઈ રીતે એ કીટકોનો શિકાર કરે છે અને કઈ રીતે એને સરળ સ્વરૂપમાં ફેરવીને તેનું પાચન કરે છે, તો અહીંયા જે આપણે લખેલું છે એનું આપણે તમારે લખવાનું રહ્યું. આ
જે છે તમારે તમારી બુકમાં ખાસ નોટ ડાઉન કરી લેવાનું છે અને વાંચવાનું છે અને રિવાઇઝ કરવાનું છે. થેન્ક યુ.